વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા સાયન્સ પ્રવાહમાં એન સી કોર્સ દાખલ કરેલો છે એમાં હું આજે ભૌતિક વિજ્ઞાન ધોરણ અગિયાર પાર્ટ ટુમાં પ્રકરણ નંબર તેર ગતિવાદ વિશે તમને શીખવવાનો છું એની પ્રસ્તાવનાની શરૂઆત કરીએ આપણે કે વાયુના જે ગતિવાદમાં વાયુ જે છે વાયુના અણુઓ કે પરમાણુઓ ખૂબ જ ઝડપથી ગતિ કરતા હોય એ અનુમાનના આધારે વાયુઓની વર્તૃકનો આપણે અભ્યાસ કરવાનો છે વાયુઓની સરખામણી કરી ઘન અને પ્રવાહી દ્રવ્ય દ્રવ્ય સાથે તો ઘન અને પ્રવાહી દ્રવ્ય જ્યારે એના અણુઓ કે પરમાણુ નજીક હોય ત્યારે આંતર અણુબળ લાગે છે જ્યારે પ્રવા વાયુમાં આપણે આંતર અણુબળ અવગણ્યા છે ઓગણીસમી સદીમાં મેક્સવેલ બોર્જમાન અને બીજા વૈજ્ઞાનિકોએ વાયુનો ગતિવાદ વિકસાવ્યો છે વાયુના ગતિવાદમાં જે વાયુ સાથે સંકળાયેલી સ્થૂળ ભૌતિક રાશિઓ છે જે આપણે દબાણ કહીએ કદ તાપમાન એ ભૌતિક રાશિઓને સૂક્ષ્મ ભૌતિક રાશિઓ સાથે સાંકળીએ છીએ સૂક્ષ્મ ભૌતિક રાશિમાં વાયુની ઝડપ આવે વાયુનું વેગમાન આવે એક અણુ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ અને સૂક્ષ્મ ભૌતિક રાશિ કહેવાય એના આપણે સમીકરણ મેળવવાના છે વાયુઓની જે ઉષ્મા ક્ષમતા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વિશે પણ આપણે જોવાનું છે પછી વાયુઓના જે ગુણધર્મો માપી શકાય એવા ગુણધર્મો છે વા જે શાંતતા છે વાહકતા વાયુઓનું એકબીજામાં ભરી જવું એ અણુઓના ગુણધર્મોના આધારે સમજાવવામાં આવે છે અને આ પ્રકરણમાં આપણે મુખ્ય દબાણનું સૂત્ર મેળવવાનું છે આદર્શ વાયુ માટે દબાણનું સૂત્ર વાયુના નિયમો વાયુ માટે ઉર્જાના સમવિભાજનનો નિયમ અને છેલ્લે જે અણુ અણુ માટે સરેરાશ મુક્ત પથ એની સમજૂતી આપવાની છે હવે આપણે ટેલિટોપ પર આપણે જઈશું અને એની સમજૂતી આપીશું પહેલું દ્રવ્યનું જે આણ્વિક સ્વરૂપ છે એની હું વાત કરું કે વિચાર ફીમેન ફિનમેનના મતે દ્રવ્ય પદાર્થ પરમાણુઓનું બનેલું છે તેમના મતે પરમાણુ અધિતર આપીએ તો દરેક વસ્તુઓ પરમાણુની બદલી છે સૂક્ષ્મ કણો અવકાશમાં નિરંતર ગતિ કરે છે તથા જ્યારે એકબીજાથી થોડા અંતરે હોય ત્યારે આકર્ષે છે પરંતુ ખૂબ નજીક હોય ત્યારે એકબીજાને અપાકર્ષે છે ભારતમાં કણા અને ગ્રીસમાં ડેમોક્રેટસે જણાવ્યું કે દ્રવ્યનું બંધારણ અવિભાજ્ય છે જો દ્રવ્યને સતત તોડતા રહીએ તો મેરુ પર્વત અને રાયના દાના વચ્ચે કોઈ ફરક ન રહે જોન ડાલટને સૌ પ્રથમ પરમાણુવાદ આપ્યો એનો નિયમ એક આ પ્રમાણે છે આપેલા સંયોજનમાં રહેલા તત્વોનું દર ચોક્કસ પ્રમાણમાં હોય છે નિયમ બે જ્યારે બે તત્વો ભેગા થઈ એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે કોઈ એક તત્વના ચોક્કસ દર માટે બીજા તત્વોના દર નાના પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તરમાં હોય છે અણુઓ જે એક કે વધુ પરમાણુના બનેલા છે સંયોજાઈને દ્રવ્ય બનાવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી આપણે તેમને જોઈ શકીએ છીએ પરમાણુનું પરિમાણ એક એંગસ્ટ્રોમ જેટલું હોય છે ગન પદાર્થો જે ખૂબ ગીચતા ધરાવે છે ગન અને પ્રવાહીઓ પ્રવાહીમાં પરમાણુ વચ્ચેનું અંતર બે એંગસ્ટ્રોમ જેટલું હોય છે પ્રવાહીમાં પરમાણુઓ દ્રઢ રીતે બંધાયેલા હોતા નથી તે આજુબાજુમાં ગતિ કરે છે જેથી પ્રવાહી વહી શકે છે વાયુમાં પરમાણુઓ વધારે મુક્ત હોય છે વાયુ ખૂબ જ ક્રિયાશીલ છે અને તેની ગતિશીલતા સંતુલિત હોય છે અથડામણ દરમિયાન તેની ઝડપ બદલાય છે ફક્ત સૈરાસ ગુણધર્મો અચર રહે છે પરમાણુ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનના બનેલા છે ન્યુક્લિયસ પોતે પણ ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું છે પ્રોટોન અને ન્યૂટ્રોન પણ ક્વાક્સના બનેલા છે ટૂંકમાં આ રીતે આપણે બંધાણીય બંધારણીય વાત કરી કે કોઈપણ પદાર્થના બંધારણીય ઘટક જે છે અણુ પરમાણુ છે પરમાણુ એ શાના બન્યા બન્યા છે ન્યુક્લિયસને ઇલેક્ટ્રોનના બન્યા છે ન્યુક્લિયસ શાનું બન્યું છે પ્રોટોન અને ન્યૂટ્રોનના બન્યા છે પ્રોટોન અને ન્યુટ્રોન પણ બીજા ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે હવે વાયુની વર્તણૂંક વિશે જોઈએ નીચા દબાણે અને ઊંચા તાપમાને આપેલ વાયુના નમૂના માટે તેમના દબાણ તાપમાન અને કદને સાંકળતું જે સમીકરણ છે એ પીવી બરાબર કે ટીનું હંમેશા સમાધાન કરે છે ટી કેલ્વિનમાં છે વાયુના આપેલા નમૂના માટે કે અચર હોય છે પરંતુ વાયુના કદ સાથે તે બદલાય છે આપેલા નમૂના માટે અણુની સંખ્યા કેપિટલ એનના સમ પ્રમાણમાં હોય છે જેથી કે કેપિટલ કે બરાબર એન ઇન્ટુ સ્મોલ કે જ્યાં સ્મોલ કે બરાબર કે કે બી એ બોલ્ડ મેનનો અચરાંગ છે તેથી ઉપરના સમીકરણ એકમાં મૂકતા પીવી બરાબર એન કે ટી થાય એટલે કે પીવી બાય એન બરાબર કેબી જે અચર છે એટલે કોઈ પણ બે વાયુ માટે લઈએ તો પી વન વી વન બાય એન વન ટી વન બરાબર પી એન ટુ બરાબર અચર અને એનું મૂલ્ય હંમેશા કે જેટલું હોય કે એટલે બોલ્ઝ મેનનો છે એવોગેડો અતિતર્ક અધિતર્ક અને ટી સમાન હોય તો પી એટલે કે દબાણ વી એટલે કદ અને ટી એટલે તાપમાન સમાન હોય તો બધા વાયુઓ માટે અણુની સંખ્યા એન પણ સમાન જ હોય એટલે કે નિયત તાપમાન અને નિયત દબાણે રહેલા બધા જ વાયુઓ માટે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા જેને એન બાય વી કહીએ એ સમાન હોય છે દરેક વાયુ માટે બાવીસ પોઈન્ટ ચાર લીટરમાં અણુની સંખ્યા એવોગ્ર અંક એન એ બરાબર સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ઇન્ટુ ટેન્સ ટુ ટ્વેન્ટી થ્રી હોય છે એસ ટી પી એટલે કે પ્રમાણભૂત તાપમાન બસો તોતેર કેલવીન અને દબાણ એક એટમોસ્ફેરિક એટીએમ અથવા વાતાવરણ દબાણ એ બાવીસ પોઈન્ટ ચાર લીટરના દરેક વાયુનું આણવીય દર ગ્રામમાં એના અણુભાવ જેટલું હોય છે સમીકરણ જોઈએ પીવી બરાબર કેપિટલ એન બરાબર એન કે એટલે આર બાય એન એ ઇન્ટુ ટી આર બાય એન એ એક કચરાંક આવે છે રાઈટ અને એને એનો સાદરું પાત્ર થશે મ્યુ આર ટી કારણ કે એન બાય એન એ એટલે મ્યુ થશે એટલે પીવી બરાબર મ્યુ આરટી જેને આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહેવામાં આવે છે કોઈપણ સંજોગોમાં વાયુ હંમેશા આદર્શ આદર્શ વાયુ જે હોય એ પીવી બરાબર મ્યુ આરટી આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું સમાધાન કરે છે અને જેમાં બીજો અચરાંક આવ્યો આર એઇટ પોઈન્ટ થ્રી વન ફોર ગ્રામ પર મોલ કેલ્વિન અને કે બી બરાબર વન પોઈન્ટ થ્રી એઇટ ઇન્ટુ ટેન શું માઇનસ ટ્વેન્ટી થ્રી ઝોલ પર કેલ્વિન એટલે વાયુ માટે બે અચરાંક છે એક કે બી એટલે બોલ્જ મેનનો અચરાંક જે એક અણુનો અચરાંગ કહેવાય અને આર એ એક મોલ વાયુનો અચરાંક કહેવાય આ બે અચરાંકો વાયુ માટે ખાસ છે હવે કેપિટલ મ્યુ બરાબર એમ બાય એમ જીરો ઇજ ઇક્વલ ટુ એન બાય એન એમ એટલે એન અણુઓ ધરાવતા વાયુનું દર એમ જીરો એટલે મોલર દર એની એટલે એવો ગેડો અંક એટલે મ્યુનો મ્યુના બે સૂત્રો થયા આપણે એમ બાય એમ જીરો યાદ રાખો અને એન બાય એન એને મ્યુ કહેવાય મ્યુ એટલે મોલની સંખ્યા હવે આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણના જુદા જુદા સ્વરૂપો જોવાના છે જે ઉપરની બાબતોનો આપણે અંદર સમાવેશ કરીશું પહેલું સમીકરણ છે પીવી બરાબર કેપિટલ એન કે બી ટી આ મેઇન ઇક્વેશન પછી બંને બાજુ વી વડે ભાગતા તો પી બરાબર એન બાય વી કે બી ટી એન બાય વી એટલે સ્મોલ એન સ્મોલ એન એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા જેને આપણે બીજું નામ છે સંખ્યા ઘનતા એકમ કદમાં રહેલા અણુની સંખ્યા એટલે એનો એકમ થશે એમ રેસ ટુ માઇનસ થ્રી અથવા વન અપોન મીટર ક્યુ એન બાય વી એકમ કદમાં રહેલા અણુની સંખ્યા સંખ્યા ઘનતા એનું સિમ્બોલ આપણે સ્મોલ એન છે એ યાદ રાખીશું અને એનો એકમ થાય એમ રેસ ટુ માઇનસ માઇનસ થ્રી

એમ જીરો એટલે આ ચાર સમીકરણ આદર્શ વાયુ અવસ્થા અવસ્થા સમીકરણના જુદા જુદા સ્વરૂપો છે જે આપણે કોઈપણ એક્ઝામ્પલમાં જે દાખલામાં આપણે યાદ રાખવાનું અને મેઇન સમીકરણ જે પીવી બરાબર મ્યુ આર ટી યાદ રાખવાનું અને મ્યુ બરાબર યાદ રાખો એમ બાય એમ જીરો અને એન બાય એન એ આ એક બેઝિક પોઈન્ટ આ તમારે યાદ રાખવું પડશે હવે આગળ જે વાયુ દરેક દબાણ અને તાપમાને ઉપરના કોઈપણ સમીકરણનું પાલન કરે તેને આદર્શ વાયુ કહે છે આદર્શ વાયુનું કોઈ પણ સંજોગોમાં પ્રવાહીકરણ થાય નહીં જો પ્રવાહીકરણ થાય તો એ આદર્શ વાયુ અસર સમીકરણનું પાલન ના કરે કારણ કે હંમેશા પીવી બરાબર મ્યુ આરટી ડાબી બાજુનો ગુણાકાર પીવી અને જમણી બાજુનો ગુણાકાર મ્યુ આરટી બંને સમાન થવું જોઈએ હવે ગણિતની ભાષામાં આપણે આલેખનો ઉપયોગ કરીશું કે આદર્શ વાયુ કોને કહેવાય તો એ રીતે આપણે આલેખ જોઈશું આલેખમાં નંબર વન છે પીવી બાય મ્યુટી વર્સેજ પીનો આલેખ ફિઝિક્સમાં હંમેશા પહેલો યામ છે આલેખમાં એ એક્સ પર લઈશું બીજો યામ એક્સ પર લઈશું તો એક્સ પર પીવી બાય મ્યુટી હવે એના એકમ વિષય આપણે એકમ વિશે આપણે જોઈશું બરાબર પીવી જેને દબાણ ગુણ્યા કદ કહેવાય દબાણ ગુણ્યા કદ એટલે ફિઝિક્સની ભાષામાં હું સમજાવું છું કે કાર્ય ભૌતિક વિજ્ઞાનમાં કાર્યના સૂત્રો જુદા જુદા છે હવે કે જે નૂટનનું યંત્રશાસ્ત્ર છે એમાં કાર્ય બરાબર બર ગુણ્યા બળની દિશામાં સ્થળાંતર અથવા આપણે એમ કહીએ એફ ડોટ વેક્ટર આર ઇલેક્ટ્રિસિટીમાં કાર્ય ડબલ્યુ બરાબર ક્યુ વી હવે આઈનું સૂત્ર આપણે આઈ બરાબર ક્યુ આઈ બરાબર ક્યુ બાય ટી છે એટલે ડબલ્યુ બરાબર ક્યુ વી બીજું સૂત્ર આવે ડબલ્યુ બરાબર વીઆઈટી ત્રીજું આવે આઈ સ્ક્વેર આરટી ચોથું આવે વી સ્ક્વેર બાય આર ટી જેમાં ઓમના નિયમનો આપણે ઉપયોગ કરીશું આર બરાબર વી અપોન આઈ એટલે કે ઇલેક્ટ્રિસિટીમાં વિદ્યુતમાં કાર્યનું બેઝિક સૂત્ર છે ક્યુ પછી એના જુદા જુદા સ્વરૂપો આપણે લઈ જઈ શકીએ કેમ કે પ્રવાહી એટલે ક્યુ બાય ટી અને અવરોધા એટલે વી બાય આઈ આના આધારે આપણે આ કાર્યનું સૂત્ર વિદ્યુતમાં સમજાવી શકીએ બીજું એ થર્મોડાનોમિક્સ લઈએ થર્મોડામિક્સનું કાર્ય ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી થર્મોડેનિસમાં જ્યારે કદ બદલાય કદમાં ફેરફાર થાય ત્યારે કાર્ય થયું કહેવાય એટલે આજે ત્રણ શાખામાં કાર્યના સૂત્રો આપણે યાદ રાખવાના છે અને અહીંયા આપણે કે દબાણ ગુણ્યા કદ એટલે દબાણ ગુણ્યા કદ જેને કાર્ય કહેવાય એટલે એનો એકમ થશે જૂલ મ્યુ છે મોલ કેલ્વિન એટલે ઝૂલ ભાગ્યા મોલ કેલ્વિન કહેવાય એકમ લખીએ પીવી બાય મ્યુટીનું એકમ છે જોર મોલ માઇનસ વન બી કહેવાય કે માઇનસ વન કહેવાય અને અહીંયા દબાણ છે દબાણ જે છે વાતાવરણનું દબાણ છે એ અમુક એકમમાં આપણે લખેલું છે એ આપણે નેચર સાથે લેવા દેવા છે એનો આકાર કેવો છે તો આદર્શ વાયુ માટે આપણે જોઈએ છીએ એનો આકાર જે છે એ અક્ષને દબાણને સમાંતર છે કેમ કે આપણું સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી સમીકરણ છે તો અહીંયા લખ્યું છે મેં પીવી બાય મ્યુ ટી બરાબર આર આર એટલે અચર છે વાયુ માટે જે બે અચળ છે આપણે આર કહ્યું વાયુ નિયતાંક કયો વાયુ અચરાંક કયો અને બીજો છે કે બી એક અણનો અચરાંગ એ હંમેશા અચર હોય એટલે વાયામ અચળ હોય તો એનો આલેખ જે છે એક્સ અક્ષને સમાંતર છે એટલે હંમેશા આદર્શ વાયુ માટે આ જે આલેખ છે એ પી અક્ષને એક્સ અક્ષને સમાંતર છે પછી જુદા જુદા તાપમાન માટે લીધા ટી બે વાસ્તવિક વાયુ માટે જોઈએ ટી વન ટી ટુ થ્રી તો અહીંયા શું છે કે જેમ જેમ આપણે કહીએ કે ઉપર જઈએ છીએ એમ તાપમાન વધે છે ટીવનનું મૂલ્ય વધારે છે ટી ટુ ટી ટુનું ઓછું છે ટી થ્રીનું વધારે છે તો એ નેચરમાં શું છે જેમ દબાણ વધે એમ પીવીનું મૂલ્ય ઘટે છે લઘુત્તમ થાય પછી વધ્યા કરે એટલે એ આદર્શ વાયુની માફક વધતા નથી શરૂઆતમાં તમે જોઈ શકો છો કે આદર્શ વાયુમાં હંમેશા એ આલેખ એક્સઅક્સને સમાંતર જ હોય પણ વાસ્તવિક વાયુ માટે આવો આલેખ મળે છે એટલે આપણે અહીંયા ખાલી કમ્પેરિઝન કરી શકીએ જેમ ઉપર જઈએ છીએ એમ તાપમાન વધે છે બસ એટલે ઊંચ એટલે આપણો નિષ્કર્ષ એવો છે કે ઊંચા તાપમાને અને નીચા દબાણે આપણો વાયુ જે છે આદર્શ વાયુની અપકવર્તે હવે બીજો એક આપણે એક્ઝામ્પલમાં આપેલું છે સ્વાધ્યાયનો દાખલો એમાં ધાઉ કે તાપમાન બદલી નાખે ટી વન નીચે રાખે ટી વન ટી ટુ થ્રી તો જેમ આપણે ઉપર જઈએ એમ તાપમાન વધે તો આનાથી ક્રમ ઉલટો થઈ જશે કે ટી વન કરતાં ટી ટુ મોટો છે ટી ટુ કરતાં ત્રીથ્રી મોટો છે જેમ ઊંચ વધારે તાપમાન જાય એમ આપણા વા વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુની માફક થાય એટલે આપણે આટલું યાદ રાખીશું આલેખમાં પીવી બાય મ્યુટી વર્સીસ પીમાં આદર્શ વાયુ માટે આ લેખ પી સમાંતર હોય અને બીજા જે વાયુ માટે આપણે લીધો છે એની એની અંદર ટી વી વન ટી ટુ થ્રી થ્રી જે છે એમાં આપણે એમ કહીએ જેમ તાપમાન વધશે એમ એ આદર્શ વાયુની નજીક જાય છે એટલે આનો નિષ્કર્ષ એક જ થાય કે નીચા દબાણે ખાસ યાદ રાખો નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે છે બીજો નિયમ લઈએ બોઇલનો નિયમ પીવી બરાબર મ્યુ આર ટી બરાબર અચળ છે તો ને ટી અચળ હોવું જોઈએ હંમેશા ભૌતિક વિજ્ઞાનમાં કોઈપણ બે ભૌતિક રાશિ વચ્ચેનો આપણે સંબંધ રાખવાનું આપણું મેઇન આદર્શ સ્વાયવ્યવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુઆરટી છે તો જુદા જુદા વૈજ્ઞાનિકે શું કર્યું કે કોઈપણ બે ભૌતિક રાશિ વચ્ચે સંબંધ સાંકળ્યો બાકીની બે ભૌતિક રાશિ હંમેશા અછર હોય એ રીતે આપણે બોઇલ ચાર્સ અને ગેલ્યુશીકનો નિયમ છે એટલે આપણે મેઇન સમીકરણ છે પીવી બરાબર મ્યુઆરટી કોઈપણ બે ભૌતિક રાશિ વચ્ચે સંબંધ હોય ત્યારે બાકીની બે ભૌતિક રાશિ અછળ રાખવાની બરાબર એટલે બીજો અંદર જોઈશું નંબર ટુ બોઇલનો નિયમ પીવી બરાબર મ્યુ આર ટી મ્યુ આરટી હંમેશા અચર હોય પણ ક્યારે અચર રહે કે મ્યુ અને ટી અચર હોય આર તો અચર છે જ એટલે જે આલેખ આપણે દોરીશું એ પી વસ્તે જ વીનો અને ત્રણ તાપમાન લઈએ છીએ ટી વન ગ્રેટર દેન ટી ટુ ગ્રેટર દેન થ્રી થ્રી એટલે આપણે અહીંયા ટી વન સૌથી વધારે તાપમાન લીધું છે આ જે આલેખ છે એ વરાળ માટે સરંગ જે બે બે પ્રકારના આલેખ છે એક વરાળ માટે સરંગ પ્રાયોગિક વક્ર છે જે સરંગ જે છે એ પ્રાયોગિક વક્ર છે ત્રુટક લીધી જે બોઈલના નિયમ બતાવે પી વર્ષે બીનો આલેખ છે તો આપણે કે પીવી બરાબર અચર છે એક્સ વાય બરાબર અચર એ બેનો ગુણાકાર અચર હોય એક વધે એક એક વધે તો બીજું ઘટે છે એક્સ એમ વધે તો વાય આમ ઘટે એટલે કે બેનો ગુણાકાર અચળ હોય એટલે એક્સ વાય બરાબર અચળ અતિ વલે જેવો આકાર આવે છે એનો અને પી વસે જ વી પી એ વાયક્સ પર આપણે લેવાનું છે વી એ એક્સએક્સ પર લેવાનું છે પહેલાં આપણે આદર્શ વાયુ માટે જોયું આ ટી વન ડોટ લાઇનથી બતાવી ટ્રુટક ટી વન ટી ટુ થ્રી થ્રી તો એ આદર્શ વાયુ માટે હંમેશા પીવી બરાબર અચળ રહેશે એટલે અતિ આકાર આવશે પછી આપણે જોઈએ કે સૌથી નીચું તાપમાન ટી ટુ પછી ટી 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 થ્રી પછી ટી ટુ પછી આપણું આ ટી વન આવે છે તો અહીંયા જોઈએ બહુ નીચું તાપમાનનો તો આપણે સમજવા પ્રયત્ન કરીએ કે જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે કદ શરૂઆતમાં ઘટે એટલે કે વાયુ સ્વરૂપ હોય તો એ બોઇલના નિયમનું પાલન કરે પણ જ્યારે કોઈક એવું બિંદુ આવે કે ત્યાંથી પ્રવાહીકરણની શરૂઆત થાય એટલે પ્રવાહીકરણની શરૂઆત થાય કદ એકદમ ઘટવા લાગે ઘટતું ઘટતું ટોટલી પ્રવાહીકરણ થઈ જાય પછી આપણે એમ કહીએ કે દબાણમાં એટલો ફેરફાર કરીએ કદમાં ફેરફાર થાય નહીં એટલે અહીંયા આ બે બિંદુ વચ્ચે કેવી સ્થિતિ છે પ્રવાહીકરણ છે એક બિંદુ આગળથી પ્રવાહીની શરૂઆત થાય છે બીજા બિંદુ આગળ ટોટલી પ્રવાહીમાં રૂપાંતર પામે છે એટલે આ બે બંને બિંદુની વચ્ચે પ્રવાહીકરણ અવસ્થા છે પ્રવાહી અને વાયુ અને પ્રવાહી બંને સાથે હોય બંને સ અસ્તિત્વ ધરાવતા હોય જેમ જેમ આપણે આગળ જઈશું રાઈટ આગળ જઈશું એમ આપણે કહીએ કોઈક ચોક્કસ એનું તાપમાન આવે એ તાપમાનને આપણે જાણવા ખાતર કહી કહું છું કે ક્રાંતિ તાપમાન હોય ત્યારે એક એવો ફેરફાર થાય પણ જાદુઈ ફેરફાર લાગે કે એ વખતે બિંદુ આવે કે સીધે સીધું જ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય એટલે આપણે એમ કહીએ કે જેમ વાયુનું તાપમાન વધારે હોય એમ એ વાયુ આદર્શ વાયુની માફક મળતી હવે ત્રીજો આલેખ જોઈશું ચાર્લ્સનો નિયમ ચાર્લ્સના નિયમમાં આપણે જોઈએ તો પીવી બરાબર મ્યુ આરટી છે અહીંયા ટીને વી વચ્ચે સંબંધ છે ટી પ્રપોશલ ટુ વી પી ને એમ અચર હોય અહીં આગળ દબાણ પી વન પી ટુ પી થ્રી શું પી વન ગ્રેટર ધેન પી ટુ પી ટુ ગ્રેટર ધેન પી છે અને ટી વર્ષે જ વીનો આલેખ દોરીએ આપણે તો ટી પ્રપોષ્ટનો વી એટલે બંને સમપ્રમાણમાં આલેખ હોય જે ડોટ લાઇન બતાવે છે સીઓ ટુ માટે સરંગ પ્રાયોગિક પ્રેક્ટિકલી વક્ર છે સરંગ અને ત્રુટક લાઇન છે એ જે ચાસનો નિયમ છે તે ત્રુટક લાઇન ડોટેડ લાઇન છે એ બંને એમ કહીએ કે વી વધે તો પી વધે એ આદર્શ વાયુ માટે છે જ્યારે વાસ્તવિક વાયુ માટે આ પ્રમાણે એટલો સમ પ્રમાણમાં વધતો નથી આ પ્રમાણેનો આલેખ આવે છે એટલે અને આપણે એમ કહીએ કે જેમ આપણે કે પી વનનું મૂલ્ય વધારે છે એના કરતાં પી ટુ ઓછો પી થ્રી ઓછો રાઈટ એટલે જેમ આપણે કે દબાણનું મૂલ્ય ઓછું હોય એમ આપણો જે વાયુ વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે છે એટલે આ રીતે આપણે આદર્શ વાયુની જે વાક્યા આપી એ સ્થૂળ ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીને આપણે આપી મેઇન આપણું સમીકરણ છે પીવી બરાબર મ્યુઆરટી એમાં બોઇલનો નિયમ લીધો ચાર્સનો નિયમ લીધો ગણિત ગેલ્યુસેકનો નિયમ લીધો અને ગ્રાફની મદદથી આપણે સમજૂતી આપી અને એક જ નિષ્કર્ષ આપણો આવ્યો કે ક્યારે વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે ઊંચા તાપમાને અને નીચા દબાણે આપણો વાસ્તવિક વાયુ આદર્શ વાયુની માફક વર્તે હવે આગળ આપણે આદર્શ વાયુના ગતિવાદ પર જઈશું વાયુનો ગતિવાદ એ દ્રવ્યના અણુ સ્વરૂપ પર આધારિત છે આપેલા જથ્થાનો વાયુ એ મોટી સંખ્યાનો અણુ સમૂહ છે જે સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે અણુઓ વચ્ચેના સૈરાસ અંતર તેના પરિમાણ કરતાં દસ ગણું કે તેથી વધુ આંતરણુબળો કે તેથી તે તે તેથી વધુ અંતર હોય છે અહીંયા આંતરણુબળો અવગણી શકાય છે જ્યાં સુધી સંગાત ના થાય ત્યાં સુધી સીધી રેખામાં ગતિ કરે છે અણુ અણુ અને અણુ દીવાલ વચ્ચે સંગાત થાય ત્યારે તેમના વેગ બદલાતા હોય છે સંગાત સ્થિતિસ્થાપક છે તેથી કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય અને કુલ વેગમાંનું સંરક્ષણ તો હોય જ છે હવે આપણે આકૃતિ જોઈશું એમાં આપણે આદર્શ વાયુનું મુખ્ય મેઇન સૂત્ર છે દબાણનું સૂત્ર મેળવવાનું પહેલાં હંમેશા આપણે સૂત્ર યાદ રાખીશું પી બરાબર વન થર્ડ એન એમ એવરેજ ઓફ વી સ્ક્વેર વીસ સ્ક્વેરનું સૈરાશ લેવા આપણે આ દબાણનું સૂત્ર અણુની ઝડપના વર્ગ જેને કહેવાય એના સમ પ્રમાણમાં હોય હોય છે એ બાબત યાદ રાખીશું આપણે એક સરળતા ખાતર ખાલી આકૃતિ હું સમજાવું છું એક સરળતા ખાતર આપણે સમગંધ પાત્ર લીધું છે એમાં એક શખ્સ બતાવી છે આપણે એક્સ એક્સ શખ્સ છે આ વાય એક્સ અને એક્સ અક્ષ એક્સ વાય એક્સ અને જેડ એક્સ બતાવી છે અને આપણો અણુ કોઈક દિવાલ તરફ ગતિ કરે છે દિવાલ પર અથરાઈને પાછો આવે ત્યારે આપણે જાણીએ છીએ વેગનો વાય કટ એક્સ કટક ખાલી ઉલટાય ઉલટાયો છે વી વાય અને વી જેડ ઘટક એ અછર રહે છે એટલે સાદી ભાષામાં સમજાવીએ કે આપણી સમગનની કોઈ પણ દીવાલ હોય સમગનની કોઈ પણ દિવાલ હોય એક સામેની દિવાલ પર જ્યારે ગતિ કરે અણુ પાછો ફેંકાય એટલે આનું લંબરૂપે બળ લાગુ લાગુ પાડે દીવાલ એટલે એનો વીએક્સ ઘટક આપણે ઉલટાઈ ઉલટાઈ જાય છે એ આપણે એ સૂત્ર આપણે મેળવાનું છે આકૃતિ આપણે ધ્યાનમાં રાખીશું એક સમગંધપાત્ર સરળતા ખાતર લીધું છે કેમ કે દબાણે કોઈ કદ ઉપર આધાર આપતો નથી અને એક અણુ જે છે કોઈ એક દીવાલ તરફ ગતિ કરે છે પાછો ફેંકાય એટલે ખાલી એક્સ કટક ઉલટાય છે કેમ કે દિવાલ એને લંબરૂપે અણુને બળ લગાવે છે હવે આપણે સૈદ્ધાંતિક રીતે સૂત્ર જોઈશું સરળતા ખાતર ધારો કે એક એક વાયુ સ્મોલ એલ એકમ જેટલી બાજુ એટલે એલ એલ એકમ જેટલી બાજુઓ ધરાવતી સમગનમાં ભરેલો છે સરળતા ખાતર એલ લંબાઈ એલ એકમ એટલે કોઈ બી એકમ લઈ શકે સેન્ટીમીટર મીટર જેટલી બાજુઓ ધરાવતા સમગનમાં વાયુ ભરેલો છે આકૃતિમાં જે દર્શાવ્યા પ્રમાણે સમતલની બાજુને સમાંતર અક્ષ લીધા છે વીએક્સ વી વાય અને વીજેડ વેગ ધરાવતો એકણું ઘણું વાયજેડ સમતલને સમાંતર રહેલી સમતલ દિવાલના ક્ષેત્રફળ એ બરાબર એલ સ્ક્વેર ક્ષેત્રફળને અથરાય છે અથડામણ સ્થિતિસ્થાપક છે અને દિવાલ લંબ દિશામાં બળ લાગુ પાડે તથા વેગના વાય અને ઝેડના ઘટકો બદલાતા નથી અથરામણ બાદ વેગનો માઇ માઇનસ વીએક્સ વી વાય વી થાય છે જેથી એક અથરામણ દીત અણુના વેગમાનમાં થતો ફેરફાર એક અથરામણ દીત અણુના વેગમાનનો થતો ફેરફાર બરાબર અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન થાય માઇનસ એમવીએક્સ શરૂઆતમાં વેગમાન થાય માઇનસ એક્સ બરાબર માઇનસ ટુ એમવી એક્સ માઇનસ સાઇન્સ શું બતાવે છે કે વેગમાનનો ઘટાડો થયો એટલે હવે કહીશું વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ અથરામણ દ્વારા દીવાલને મળતું વેગમાન ટુ એમ વીએક્સ કેમકે વેગમાનનું સંરક્ષણ થયું અણુ જ્યારે દીવાલ સાથે અથડાય છે તેના વેગમાનમાં ઘટાડો માઇનસ ટુ એમ થાય છે તો એટલું જ વેગમાન દીવાલને મળે એટલે એક અથરામણ અણુની એક અથરામણ રીત દીવાલને મળતું વેગમાન બરાબર ટુ એમ વીએક્સ થાય હવે આપણે જાણીએ છીએ કે દબાણ મેળવવું રહેવું છે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ નૂતનની ગતિનો બીજો નિયમ છે દબાણ બળ એટલે કે વેગમાનના ફેરફારનો દર જેને ડીક્યુ બાય ડીટી કહ્યું છે ભાગ્યા એ ડિક્યુ બાય ડીટી એટલે એફ જે નૂતનની ગતિનો બીજો નિયમ છે કે વેગમાનના ફેરફારનો દર એ બળ જેટલો હોય ને એની દિશામાં હોય તો બાય ડીટી એટલે દિવાલને એકમ સમયમાં મળતું વેગમાન શોધવું પડે આપણે આપણે શરૂઆતમાં શું શોધ્યું કે અણુ દિવાલ સાથે અથડાય છે એક અથડામણ દીત દીવાલને મળતું વેગમાન ટુ એમ વીએક્સ છે હવે આપણે શોધવાનું છે દિવાલને એકમ સમયમાં મળતું વેગમાન શોધવું પડે એટલે હવે શું કરીશું આપણે ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં કે એક્સ દિશામાંનો ઘટક વી એક્સ જેટલો વેગ ધરાવતા અણુ દિવાલથી વીએક્સ ડેલ્ટા ટી જેટલા અંતરે અંતર સુધીમાં હશે એટલે કે ધારો કે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણા અણુનો વેગ આપણી આ દિવાલ છે રાઈટ કોઈ પણ દિવાલ એ વન કહીએ કોઈ અણુ વીએક્સ વેગથી ગતિ કરે તો ડેલ્ટા ટી સમય કેટલું અંતર કાપે વીએક્સ ડેલ્ટા તો આટલા અંતરમાં અણુ રહ્યા હોય વીએક્સ ડેલ્ટા ટી જેટલા અંતરમાં રહ્યા હોય અને એનો એરિયા એ છે એ રીતે આપણે વાત કરીશું તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં એક્સ દિશાનો ઘટક જે વીએક્સ ઉલટાઈ ગયો છે આપણે રાઈટ અને અહીંયા નેક્સ્ટ પોઈન્ટ જોઈશું દિવાલના વેગ ધરાવતો અણુ વાયજેર સમતલને સમાંતર રહેલી સમતલ દિવાલના એ બરાબર એલ સ્ક્વેર ક્ષેત્ર પરને અથરાય છે એ વખતે આપણે ચર્ચા કરી કે એક અથામન દીઠ જે દિવાલને મળતું વેગમાન ટુ એમવીએક્સ છે ટુ એમવીએક્સ છે એટલે આપણે એકમ સમયમાં દિવાલને મળતું વેગમાન આપણે શોધવાનું છે પી બરાબર એફ આપો એફ એટલે ડીક્યુ બાય ડીટીની આપણે ચર્ચા કરી બાય એ દિવાલને એકમ સમયમાં મળતું વેગમાન શોધવું પડે એટલે ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં એક્સ દિશામાંનો ઘટક વીએક્સ જેટલો વેગ ધરાવતાનું દિવાલથી વીએક્સથી જેટલા અંતરે સુધીમાં હશે તો દીવાલને અથરાશે એટલે કે એ વી વીએક્સ ડેલ્ટાથી કદમાં રહેલા બધા જ અણુઓ ડેલ્ટા ટી સમયમાં દીવાલને અથરાઈ શકે પરંતુ આપણે અહીંયા સૈલાસના ગણિતનો ઉપયોગ કરીશું આમાંના કહી શકાય કે અડધા દિવાલ તરફ અને બાકીના અડધા દિવાલથી દૂર તરફ ગતિ કરતા હોય છે આથી દિવાલને ડેલ્ટા ટી સમયમાં અથડાતા વી એક્સ પી વાય વી જે વેગ ધરાવતા અણુની સંખ્યા એનાથી અડધી કરી નાખી વન હાફ એ વીએક્સ ડેલ્ટા ટી એન છે જ્યાં એન બરાબર આગળ આપણે કહ્યું પ્રમાણે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા છે તેથી ડેલ્ટા ટી સમયમાં દીવાલને મળતું વેગમાન ક્યુ બરાબર દીવાલને મળતું ટુ એમ એક્સ બરાબર વન હાફ એન એ વી એક્સ ડેલ્ટા ટી ટુ એમ વીએક્સ એટલે એક એટલે કે એક અથડામણ દીઠ દીવાલને મળતું વેગમાન ગુણ્યા એકમ સમયમાં થતી જે અથડામણની સંખ્યા આપી લીધી એટલે આને પી કહીશું પી બરાબર ક્યુ બાય એ ટી ક્યુ બાય એટી બરાબર શું આવ્યું એન એમ એક્સ એમ વી સ્ક્વેર આ સૂત્રનાર્થે એન એમ એક્સ વી એક્સ સ્ક્વેર થયું હકીકતમાં વાયુમાં રહેલા બધા જ અણુઓનો વેગ સમાન હોતો નથી પરંતુ ત્યાં વેગ વિતરણ હોય એક પ્રકારની વેગની વહેંચણી હોય છે બધા જ અણુ સમૂહનો ફાળવનો સરવાળો કરતાં કુલ દબાણ બરાબર પી પી એન એમ એવરેજ ઓફ વી એક્સ સ્ક્વેર એવરેજ ઓફ વી એક્સ સ્ક્વેરને શું બોલે એક્સ સ્ક્વેરનું સરેરાશ વાયુ સરેરાશ એક્સ વેરનું સરેરાશ એવરેજ ઓફ વીએક્સવેર એટલે વીએક્સ સ્વેરનું સરેરાશ વાયુ સમધિદર્મી છે પાત્રમાંના અણુઓના વેગની કોઈ ચોક્કસ દિશા હોતી નથી આથી સમિતિ મુજબ એવરેજ ઓફ વીએક્સ સ્વેર બરાબર એવરેજ ઓફ વી વાય સ્ક્વેર બરાબર એવરેજ ઓફ વી વી હવે બધાનો આપણે સરવાળો કરીએ સરેરાશનો વી એવરેજ ઓફ વી વીએક્સ સ્વેર એવરેજ ઓફ વીએક્સ સ્વેર એવરેજ ઓફ વી વાય સ્ક્વેર એવરેજ ઓફ વીજઆઈ સ્કવેર બરાબર એવરેજ ઓફ વી સ્ક્વેર એ ઉપરના સમીકરણથી કહીએ કે આ બધાના મૂલ્યો સરખા છે એ થ્રી વી એક્સ એવરેજ ઓફ વી વીએક્સ સ્વેર બરાબર એવરેજ ઓફ વી સ્ક્વેર એટલે એવરેજ ઓફ વી સ્ક્વેર બરાબર વન થર્ડ એવરેજ ઓફ વી સ્ક્વેર થશે એટલે આમાં કિંમત મૂકતા વીએક્સ સ્વેરની અહીંયા કિંમત મૂકતા પી બરાબર વન થર્ડ એને એને વી સ્ક્વેર સૈરાશ વી સ્ક્વેર સરેરાશ વી સ્ક્વેર કહેવાય આ એક અગત્યનું સૂત્ર છે દબાણ પી બરાબર વન થર્ડ એને સહેરાશ વી સ્ક્વેર એટલે વીસ સ્ક્વેરનું સરેરાશ વીસ સ્ક્વેરનું સરેરાશ અવણી ઝડપના વર્ગનું સહેરાશ છે આ એક અગત્યનું દબાણનું સૂત્ર છે એટલે અહીંયા જે આપણે દબાણનું સૂત્ર મેળવ્યું એ ડાહી બાજુ દબાણ આવે છે પી બરાબર વન થર્ડ એનએમ એવરેજ ઓફ વીસ સ્ક્વેર અને સૂક્ષ્મ ભૌતિક રાશિને આ સમીકરણ સાંકળે છે જેને વાયનો ગતિવાદ કહેવાય હવે આ સમીકરણ મેઇન આનો ઉપયોગ કરીને આપણે આગળનો ટૉપિક જોવાનો છે એમાં આવશે તાપમાનનું ગતિક અર્ધકથન બરાબર ધ્યાન આપજો તાપમાનને ગતિ ઉર્જા સાથે સાંકળશે વાયુ માટે એક નિષ્કર્ષ આવશે કે ગતિ ઉર્જા એ તાપમાન પર આધાર રાખે છે એવું આપણે અર્થઘટન કરવાનું છે તો વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર ઉર્જા ઈ ભાગ્યા અણુની કુલ સંખ્યા ઈ બાય એન તો વન આપ એમ એવરેજ ઓફ વીસ સ્ક્વેર બરાબર આનું સાદરૂપ આપીએ તો થ્રી બાય ટુ કેબીટી થાય આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે અણુની સરેરાશ ગતિ ઉર્જા એક અણુની સરેરાશ ગતિ ઉર્જાને શું બોલે વન આપ એમ એવરેજ ઓફ વીસ સ્ક્વેર બરાબર થ્રી બાય ટુ કે આ સૂત્ર આપણે મેળવવું છે અણુની એક અણુની સરેરાશ ગતિ ઉર્જાનું તો આપણું મુખ્ય સમીકરણ છે દબાણનું પી બરાબર વન થર્ડ એને એને એવરેજ ઓફ વીસ સ્ક્વેર બંને બાજુએ આપણે તાપમાન ઉપર જ આપણે વિચારીએ કે તાપમાન ઉપર જવું છે અહીંયા તો આપણે તાપમાન દાખલ કરવો છે આદર્શ વાયુવ્યવસ્થા સમીકરણ પરથી દાખલ કરવો છે તો આપણે આદર્શ વાયુઅસ્થા સમીકરણ ખ્યાલ છે કે પીવી બરાબર મીઓ એટલે બંને બાજુએ વાયનું કુલકદ વી વડે ગુણતા પીવી બરાબર વન થર્ડ એન વી એમ એવરેજ ઓફ વી સ્ક્વેર હવે મારે ગતિ ઉર્જા ઉપર જવું છે એટલે વન હાફ લઈ લઈએ વન હાફ વડે જમણી બાજુએ ટુ બાય ટુ વડે ગુણતા એટલે વન હાફ વડે ગુણીએ તો આ બાજુ ગતિ ઉર્જા થઈ જાય એટલે વન હાફ એમ એવરેજ ઓફ વી સ્ક્વેર ટુ બાય થ્રી એન વી તો સાતું રૂપ આપીએ ટ્રુ બાય થ્રી ટુ બાય થ્રી કેપિટલ એન એન વી આ એકમ કદમાં રહેલા અણુ સંખ્યા ગુણ્યા કદ એટલે અણુની કુલ સંખ્યા ટુ બાય થ્રી એન વન હાફ એમ એવરેજ ઓફ વી સ્ક્વેર આ સમીકરણ આપણને પ્રાપ્ત થયું હવે આગળ આમાં લઈએ એટલે આનું મિનિંગ એમ થશે વન હાફ એમ એવરેજ ઓફ વીસ સ્ક્વેર બરાબર આવી રીતે પણ લખાય સરેરાશ બહાર લઈ જઈએ વન હાફ એમ વી સ્ક્વેર અણુની સરેરાશ ગતિ ઉર્જા એક અણુની સરેરાશ ગતિ ઉર્જા બરાબર આપણે સૂત્ર જે મેળવ્યું એ આગળ જવાનું છે થ્રી બાય ટુ કે પર એટલે આદર્શ વાયુની આંતરિક ઉર્જા ઈ સંપૂર્ણ ગતિકીય ઊર્જા છે આદર્શ વાયુને ફક્ત ગતિ ઉર્જા જ હોય એટલે ઈ બરાબર કુલ ગતિ ઉર્જા ઈ બરાબર એન વન હાફ એમ એવરેજ ઓફ વીસ સ્ક્વેર તો પીવી બરાબર ટુ બાય થ્રી ઈ છે આગળના સમીકરણ મુજબ અને પીવી બરાબર કે બી એટલે બંનેને સરખાવતા કે એન ટી બરાબર ટુ બાય થ્રી ઈ થાય એટલે ઈનું સૂત્ર આવ્યું થ્રી બાય ટુ કે એન ટી અને ઈ બાય એન એટલે થ્રી બાય ટુ કે બી ઈ બાય એન એટલે એ અણુની સરેરાશ ગતિ ઉર્જા વન હાફ એમ એવરેજ ઓફ વીસ બરાબર થ્રી બાય ટુ કે ટી જે સૂત્ર આપણે મેળવવાનું હતું આગળના મુજબ એ પ્રમાણે આપણે સૂત્ર યાદ રાખીએ આ રીતે યાદ રાખવાનું અણુની સરેરાશ ગતિ ઉર્જા બરાબર થ્રી બાય ટુ કે ટી એટલે ગતિ ઊર્જા અણુની એક અણુની ગતિ ઊર્જા આપણે તાપમાન સાથે સાંકળીએ છીએ આપણા ટોપિકનું નામ હતું તાપમાનનું ગતિ અર્થઘટન તાપમાનને આપણે ગતિ ઉર્જા સાથે આપણે સાંકળ્યું છે એટલે હવે એનો નિષ્કર્ષ લઈએ તો નિષ્કર્ષ આ પ્રમાણે આવશે વાયુના અણુની વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા વનઆપ એમવી સ્ક્વેર અને આદર્શ વાયુની આંતરિક ઉર્જા ફક્ત તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે તે દબાણ કદ અથવા આદર્શ વાયુની પ્રકૃતિથી સ્વતંત્ર છે આ વિધાન બરાબર ધ્યાન આપજો કે વાયુની એક અણુની સૈરાશ ગતિ એ ફક્ત તાપમાન પર આધાર રાખે છે તાપમાનનું ગતિ કરતા આપણે કર્યું છે એ ગતિ ઉર્જાના દબાણ કદ અથવા આદર્શ વાયુની પ્રકૃતિથી સ્વતંત્ર છે એટલે આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે હવે આગળ આગ્રહના પ્રતિ આંશિક દબાણ માટેનો દાલટનનો નિયમ અક્રિયાશીલ એવા આદર્શ વાયુઓના મિશ્રણ માટે મિશ્રણમાં રહેલ દરેક વાયુ કુલ દબાણમાં ફાળો આપે છે પીનું આપણે જનરલ સૂત્ર વન થર્ડ એનએમ એવરેજ ઓફ વી સ્ક્વેર પરથી મિશ્રણમાં રહેલા દરેક વાયુ માટે વન થર્ડ કોમન છે દરેક વાયુ માટે અલગ અલગ માટે આપણે લખીશું એન વન એમ વન એવરેજ ઓફ વી વન સ્ક્વેર પ્લસ એન ટુ એમ ટુ એવરેજ ઓફ વીએસ વી ટુ સ્ક્વેર પ્લસ ડોટ ડોટ બરાબર હવે લઈએ આગળ સંતુલન સ્થિતિમાં જુદા જુદા દરેક વાયુના અણુઓની સેરાસ ગતિ ઉર્જા સમાન હોય કેમ કે તાપમાનનું ગતિ અર્થકથન છે તાપમાન સમાન છે એટલે એની ગતિઊર્જા સમાન હશે તો વન હાફ એમ એવરેજ ઓફ વી વન સ્ક્વેર વન હાફ એમ ટુ એવરેજ ઓફ વી ટુ સ્ક્વેર બરાબર થ્રી બાય ટુ થાય એટલે એની કિંમત મૂકીએ તો પી બરાબર એન બ્રેકેટમાં એન વન પ્લસ એન ટુ પ્લસ ડોટ આદર્શ વાયુઓના આઈ ક્યુ કુલ દબાણ એ વાયુના આંશિક દબાણ જે આંશિક દબાણના સરવા જેટલું હોય છે આ દાલટનો આંશિક દબાણનો નિયમ છે આંશિક દબાણનો નિયમ એટલે કે જે આદર્શ વાયુના મિશ્રણનું કુલ દબાણ તે વાયુના આંશિક દબાણના સરવા જેટલું હોય છે બીજી એક પ્રકારની ઝડપ આપણે જોવાની છે અને વી આર એમ એસ કહેવાય છે વી આરએમએસ વર્ગમૂળમાં એવરેજ ઓફ વીસ સ્ક્વેર અથવા એવરેજ ઓફ વીસ સ્ક્વેરનો સિમ્બોલ આમ રીતે પણ લખી શકાય વર્ગમૂળમાં સૈરાસ વીસ સ્ક્વેર બરાબર રૂટ થ્રી કે બી ટી બાય એમ એવરેજ ઓફ વીસ સ્ક્વેરના એવરેજ ઓફ વીસ સ્ક્વેરના વર્ગમૂળને સૈરાસ વર્ગીત ઝડપ સૈરાસ વર્ગીત ઝડપનું વર્ગમૂળ કહે છે તેને વી ખાસ વી આર એમ એસ વડે દર્શાવાય છે એક ખાસ પ્રકારની ઝડપ છે એનું એક મીટર પર સેકન્ડ થશે એટલે વી વીઆરએમએસનું આ બેઝિક સૂત્ર યાદ રાખવાનું કે વર્ગમૂળમાં એવરેજ ઓફ વીસ સ્ક્વેર એક અણુ માટે થ્રી કે બી ટી બાય એમ આ સૂત્ર આપણે એક્ઝામ્પલમાં સ્વાધ્યાયમાં જે દાખલા માટે આપણે યાદ રાખીશું આગળ હવે ઉર્જાના સમવિભાજનનો નિયમ જોઈએ કુદરતમાં એવું છે કે ઉર્જાની સરખી વહેંચણી થયેલી હોય છે એ પોઈન્ટ આપણે અહીંયા જોવાનો છે એક અણુની ગતિ ઉર્જા એક અણુની ગતિઊર્જા એને ઇટી કહીએ ટ્રાન્સલેશન એનર્જી ગતિ ઉર્જા વન હાફ એમ વીએક્સ સ્ક્વેર પ્લસ વન હાફ એમ વી વાય સ્ક્વેર પ્લસ વન હાફ એમ વી સ્ક્વેર ત્રણે ત્રણ દિશામાં જે ગતિ કરતા અણુઓ છે એની ઝડપ લીધી છે એક્સ દિશામાં વાય દિશામાં જે દિશામાં જે ગતિ કરતા અણુઓ છે એની ઝડપ છે વી એક્સ વી વાય અને વી હવે ટી તાપમાને ઉષ્મીય સંત્રોમાં રહેલા વાયુ સૈરાશ ઉર્જા હંમેશા આપણે અહીંયા સૈરાશનું ગણિત વાપર્યું છે સૈરાશ ઉર્જા વડે દર્શાવીએ તો સૈરાશ ઉર્જા ઇ બરાબર વન હાફ દરેકનો સરવાળો કરીશું વન હાફ એમ એવરેજ ઓફ વીએક્સ સ્ક્વેર પ્લસ વન હાફ એમ એવરેજ ઓફ વી વાય સ્ક્વેર પ્લસ વન હાફ એમ એવરેજ ઓફ વી અને એનું સૂત્ર થાય છે થ્રી બાય ટુ અહીં અહીં કોઈ પસંદગીની દિશા ન હોવાથી આપણે એમ કહીએ દરેક દિશામાં જે સરેરાશ ગતિ ઉર્જા છે એ સમાન છે એટલે વન હાફ એમ વીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન હાફ કે બી ટી એવરેજ ઓફ વન હાફ એમ વી વાય સ્ક્વેર ઇજ ઇક્વલ ટુ વન હાફ કે બી ટી એ જ પ્રમાણે વન હાફ એમ વીજેટ સ્ક્વેર એવરે વન હાફ કે બી ટી અણુ માટે મુક્ત અણુનું સ્થાન નંબર વન રેખા પર ગતિ કરવા માટે એક રેખા પર ગતિ કરવા માટે એક અને સમતલમાં ગતિ કરવા માટે બે 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 હોય છે અવકાશમાં ગતિ કરવા માટે ત્રણ ત્રણ યામ હોય છે એટલે એક પરિમાણ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની વાત કરી એક પરિમાણમાં એક યામ દ્વિપરિમાણમાં બે અને થ્રીડી ત્રિપરિમાણમાં ત્રણ યામ હોય છે રેખીય ગતિની મુક્તતાના દરેક અંશ ગતિના કોઈ એક ચલના વર્ગ હોય આ દાખલા તરીકે વન હાફ એમ એક્સ વે આપણે ચલ એક્સ છે વન હાફ એમ અચળ છે એટલે કોઈ રેખીય ગતિની મુક્ત ડિગ્રી ઓફ ફ્રીડમ જેને કહેવાય મુક્તતાના દરેક અંશ ગતિના કોઈ એક ચલના વર્ગ દાખલા તરીકે વન હાફ એમ વીએક્સવેર અને તે જ રીતે વી વાય અને વી જેડ પદોનો ફાળો આપે છે આવા દરેક પદનું સરેરાશ વનહાપ કે બી ટી છે નંબર વન ઓર્ગેન જેવા એક પ્રમાણિક અણુઓને ફક્ત રેખીય ગતિની મુક્તતાના ફક્ત ત્રણ અંશ હોય છે એટલે કોઈ એક પરમાણિક અણુ આપે લઈએ તો એ કાં તો એક્સ દિશામાં ગતિ કરી શકે કાં તો વાય દિશામાં ગતિ કરી શકે કાં તો જે દિશામાં ગતિ કરે એટલે એની એ પરમાણુ માટે એ મુક્તતાના અંશો જેને કહીએ ત્રણ મુક્તતાના અંશો હોય છે એટલે એક પરિમાણમાં જે મુક્તતાના અંશો છે ત્રણ છે દ્વિ પરિમાણમાં દ્વિ પરિમાણના અણુ જો રિજી રોટેટર કે ચા ગતિ કરતો ના હોય એવો દ્રઢ અણુ હોય તો પાંચ મુક્તતાના અંશો હોય છે ત્રણ રેખીય ગતિ લેક્સ વાય ને જે દિશા રેખીય ગતિ અને બે ચક્રીય ગતિ કંપન એ અણુકંપન નથી કરતો ખાલી ચાક ગતિ કરે છે ચાક ગતિ કરે છે એટલે એના મુક્તતાના અંશો બે હોય છે જે તમને હું એક આપણા મોડેલ દ્વારા હું તમને સમજાવું છું એ બરાબર ધ્યાન આપજો ફરીથી યાદ રાખીએ એક પરિમાણમાં ડિગ્રી ઓફ ફ્રીડમ મુક્તતાના ઉંશો ત્રણ હોય છે દ્વિપરિમાણિક અણુ હોય એટલે બે બે પરમાણુ હોય જેની સાથે એ એ અણુ માટે એક તો ત્રણ ગતિ ગતિના આવે અને બીજા બે ચાક ગતિના આવશે એટલે કુલ હવે પાંચ થશે રાઈટ હવે એ પ્રમાણે હું તમને સમજાવું છું ચાક ગતિ માટે ધારો કે આપણે કોઈ દ્વિપ્રમાણિક અણુ લઉં છું દ્વિપ્રમાણિક અણુ આ છે બે બે અણુઓ છે વાસ્તવમાં પ્રેક્ટિકલી બહુ જ અણુઓ નાના હોય એમની વચ્ચેનું અંતર પણ બહુ જ નાનું હોય તો કે નહીં એક એક અક્ષ લઉં છું એક્સ અક્ષ લઉં છું આ વાયક્ષ લઉં છું અને ઝેરક્ષ લઉં દ્વિપ્રમાણિક અણુ માટે હું જાણું છું કે રેખીય ગતિ તો આપણે વાત કરીએ થ્રી ડાયમેન્શનમાં હોય ચાક ગતિની વાત કરીએ ચાક ગતિમાં હંમેશા અક્ષ જોઈએ તો ધારો કે અક્ષ લઉં એક્સ સાઈડ એ દિશામાં અણુઓ ચા ગતિ કરી શકે નહીં કેમ કે એના માટે ઇનર્શિયા જેને જડતની ચાક માત્રા શૂન્ય થાય એટલે એને લંબ એવી એક અક્ષ લાવી લો વાય અક્ષને અનુલક્ષીને આપણો કણ આંદોલન કરશે ચાક ગતિ કરશે ચા ભ્રમણ કરે આ દિશામાં કહો આ દિશામાં આ ચાક ગતિ કરે એ ચાક ગતિ ઉજવણી શું ત્રણ લખું વન હાફ આઈ વન ઉમેગા વન સ્ક્વેર આઈ વન એટલે કે આ અક્ષને જે વાય અક્ષને અનુલક્ષીને એની જડતવની ચાક માત્રા છે અને એનો કોણીય વેગ ઓમેગા કહેવાય આ અક્ષને અનુલક્ષીને આ અણુઓ ફરશે એકદમ અણુઓની સાઈઝ બહુ નાની છે અંતર નાનું છે એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આપણે જડતોની ચાક માત્રા હોતી નથી એટલે દોલન ફક્ત લંબ અક્ષ એટલેથી વાય એને અનુલક્ષીને દોલન કરે એ વખતની આપણી જડતોની ચાક માત્રા આપણે આઈ વન બરાબર વન હાફ જે જડતોની ચાક માત્રામાં જે એની ઉર્જા છે વન હાફ આઈ વન ઓમેગા વન સ્ક્વેર કહેવાય આઈ વન એટલે આ જે વાય અક્ષને અનુલક્ષીને જડતોની ચાક માત્રા એની કોણીય ઝડપ કહેવાય એટલે એક અક્ષ પૂરીથી બીજી શક્યતા શું છે આ ઝેડ અક્ષ લઈએ એને અનુલક્ષીને દોલન કરે બસ આ રીતે તો એ માટે જે અક્ષને અનુલક્ષી જડતની ચાક માત્રા આઈ ટુ થાય કોણી વેગ ઓમેગા ટુ થાય એટલે અહીંયા આપણે કે પરમાણિક અણુ બે અક્ષ છે એમાંથી પસાર થતી અક્ષ એને લંબ દિશામાં દોલન કરી શકે એટલે કે ચાક ગતિ કરી શકે અને ત્રીજી લંબ દિશા છે એ બેને અનુલક્ષીને ચા ગતિ કરે એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચા ગતિ કરે કરી શકે નહીં જે આપણે આકૃતિમાં જે ટુ ડાયમેન્શનમાં આપણે જોઈ શકીએ મેં સમજાવ્યું પ્રમાણે ઓક્સિજનના બે પરમાણુને જોડતી અક્ષને રૂપે રહેલી બે સ્વતંત્ર ચા ગતિનો અક્ષ એક અને એક અક્ષ છે અને બીજી અક્ષ છે એને અનુલક્ષી બે પ્રકારની ચા ગતિ થાય એટલે અહીંયા કુલ ઉર્જાના પદો જે છે એ રેખીય ઉર્જા એટલે ટ્રાન્સલેશન એનર્જી ઇટી અને ચા ગતિ ઉર્જા રોટેશનલ એનર્જી ઇ આર હોય છે એટલે કુલ ઉર્જા ઇટી બરાબર ઈ ટી પ્લસ ઇ આર બરાબર હવે જે ટ્રાન્સલેશન રેખીય ગતિ ઊર્જામાં ત્રણ આવે તો વન હાફ એમ વીએક્સ સ્ક્વેર પ્લસ વન હાફ એમ વી વાય સ્ક્વેર પ્લસ વન આપ એમ બીજેર સ્ક્વેર અને ચાક ગતિ રોટેશનમાં વન હાપ આઈ વન ઓમેગા વન સ્ક્વેર પ્લસ વન આપ ઓમેગા ટુ સ્ક્વેર આવે જ્યાં ઉમેગા વન અને ઓમેગા ટુ અનુક્રમે અક્ષ એક અને બેની આસપાસ કોણીય ઝડપ છે તથા આઈ વન અને આઈ જડત્વની ચાક માત્રા છે ચાક ગતિ દરેક મુક્તતાના અંશ ઉર્જાના પદમાં ફાળો આપે છે જેમાં ચાક ગતિના ચલનો વર્ગ આવે છે ચાક ગતિનો ચલનો વર્ગ શું છે અહીંયા ઓમેગા છે જેમ રેખીય ગતિમાં વી છે વી એક્સ વી વાય વી જેડ ચાક ગતિમાં ઓમેગાવનને ઓમેગા ટુ છે એટલે એક ચલ વેરી બદલાય છે એક ભૌતિક રાશિ બદલાય છે બીજા અચર હોય એમ એમ અચર છે વન હાપ અચર છે એટલે આ ચલનો વર્ગ આવે હંમેશા ઉર્જામાં હવે નંબર થ્રી જોઈએ દ્વિપારિમાણિક અણુ દ્રઢ ન હોય જો દ્રઢ ના હોય તો દાખલા તરીકે સીઓ લઈએ તો અહીં પરમાણુઓ આંતરપ્રમાણિક અક્ષ પર એક દિશ દિશોળકની જેમ કંપન કરતા હોય છે જે કુલ ઉર્જામાં કંપન ઊર્જાનું પદ ઈવી વાઇબ્રેશન એનર્જી આવે છે એટલે કુલ ઈવીનું સૂત્ર પ્રમાણે થાય વન હાફ એમ ડી વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ વન હાફ કે વાય સ્ક્વેર દોલન માટે કેને એવું કહેવાય દોલનનો બર અચરાંક દરેક તંત્ર માટે એક અચરાંક હોય દોલનનો બર અચરાંક કે કહેવાય અને વાય એ કંપનનો યામ છે જે કંપન કરે છે એનો યામ વાય છે કુલ એનર્જી કુલ ઉર્જા ઈ એટલે ઈટી ટ્રાન્સલેશન એનર્જી દેખી ગતિ ઉર્જા રોટેશનલ એનર્જી ઈ આર અને કંપન ઉર્જા વાઇબ્રેશન એનર્જી ઈ બી થાય અહીં પણ કંપન ઉર્જાના પદો કંપન ગતિ ચલો આ વાય છે અને ડી વાય બાય વર્ગના પદ આવે છે ત્યારે જે વેરિયેબલ છે જે ચલિત છે એનો હંમેશા વર્ગ આવે ઉર્જામાં રેખીય અને ચક ચક્રીય મુક્તતાના ઊંશ ફક્ત એક વર્ગીત પદ પ્રદાન કરે છે રેખીય અને ચક્રીય આ એક જ કરે છે પણ કંપનમાં એક પ્રકારના બે વર્ગીત પદ આવે છે આ કંપનમાં બે વર્ગીત પદ આવી આવી ગયા ગતિ ઉર્જાનો અને સ્થિતિ ઉર્જાઓ અને ગતિ ઉર્જા કહીશું અને સ્થિતિ ઉર્જા એ બે પદનો સરવાળો થાય છે અહીંયા દરેક દ્વિઘાત પદ એ અણુની ઉર્જાના શોષણનો પ્રકાર આપે છે જે અણુ ઉર્જા શોષે એટલે પછી એ ગતિમાં રૂપાંતર પામે છે એ દરેક દ્વિઘાત પદ અણુની ઉર્જાના શોષણનો પ્રકાર આપે છે આ બહુ સમજવા જેવું છે હવે આગળ દરેક રેખીય ચક્રીય અને કંપન ઉર્જાની સંતુલન સ્થિતિમાં કુલ ઉર્જા દરેક પ્રકારની ઉર્જાઓમાં સમાન રીતે વિતરિત હોય છે જે દરેક પ્રકારની સરેરાશ ઉર્જા વન નાભ કે ટી જેટલી હોય છે અને આને ઉર્જાના સમવિભાજનનો નિયમ કહે છે કુદરતમાં આવું વહેંચણી થયેલી છે કે દરેક ઉર્જા સમાન હોય રેખીય હોય દોલન હોય ચાગતી ઉર્જા દરેકના ભાગ વન નાભ કે ટી આવે અણુની દરેક રેખી અને ચક્રીય મુક્તતાના અંશો વન હાફ કેબીટી પદ પ્રમાણ કરે છે જ્યારે દરેક કંપન આવૃત્તિમાં બે ટાઈમ થાય બે ગુણ્યા વન હાફ કેબીટી એટલે એક દી કેબીટી બરાબર કેબીટી પ્રદાન કરે છે કારણ કે કંપનમાં ગતિ અને સ્થિતિ બે પ્રકારની ઉર્જા છે બીજો ટૉપિક લઈએ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એક પરમાણીય વાયુ લઈએ પહેલાં એક એક પરમાણીય વાયુ લઈએ આપણે તો એક પ્રમાણ વાયુના અણુને ફક્ત રેખીય મુક્તતાના ફક્ત ત્રણ અંશ હોય એક્સ વાય જેડ એ દિશામાં રેખીય ગતિ કરી શકે ફક્ત ત્રણ અંશ હોય છે આથી તે તાપમાને આ અણુની સરેરાશ ઉર્જા થ્રી બાય ટુ કે બીટી હોય છે તી ત્રણનો સરવાળો કરીએ વન હાફ કેબીટી વત્તા વન હાફ કેબીટી વત્તા વન હાફ કે થ્રી બાય ટુ કેબીટી હોય છે આ વાયુના એક મોલની કુલ આંતરિક ઉર્જા એક મૂળની કુલ આંતરિક ઉર્જા ઉર્જા એટલે એક અણુજી આંતરિક આ ઉર્જા આ છે થ્રી બાય ટુ કે તો કુલ ઉર્જા યુ ને બરાબર થ્રી બાય ટુ કે બી ટી ઇન્ટુ એન એ જ કહું થ્રી બાય ટુ આર ટી રાઈટ જ્યાં કેબીએનએ બરાબર શું છે આર છે કે બી બરાબર આર રાઈટ અને અચર કદે મોલર વિશિષ્ટ ઉષ્મા મારી મેળવવાનું શું તો શું છે મોલર વિશિષ્ટ ઉષ્મા ઉષ્મામાં અચર કદે મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે સીવી બરાબર ડીયુ બાય ડીટી ટી ટીને સાપેક્ષ આનું ડેરી લઈએ તો ટીનેસ સાપેક્ષ વન થઈ જશે તો થ્રી બાય ટુ આર એટલે સીવીની વેલ્યુ આવે થ્રી બાય ટુ આર હંમેશા આપણે જાણીએ છીએ આદર્શ વાયુ માટે સીપી માઇનસ સીવી બરાબર આર સીપી એટલે અચત દબાણે મોલર ઉષ્મા ક્ષમતા સીવી એટલે અચર અચર કરે મોલર વિશિષ્ટ ઉષ્મા અથવા ચ દબાણે સીપી અચદાણી મોલર વિશિષ્ટ ઉષ્મા થશે આ સૂત્ર પરથી સીપી બરાબર આર પ્લસ સીવી આર પ્લસ થ્રી બાય ટુ આર આર થશે એટલે ફાઈવ બાય ટુ આર વિશિષ્ટ ઉષ્માનું ગુણોત્તર

અબીજા એક પરમાણુ માટે પૂરું થયું હોય દ્વિપ્રમાણિક વાયુ માટે લઈએ દ્વિપ્રમાણિક અણુ જે રી રીજી રોટેટરને પાંચ મુક્તતાના અંશો હોય જે રીજી રોટેટર છે જે કંપન નથી કરતું એને પાંચ હોય ત્રણ રેખીય ગતિના અને બે ચક્રીય ગતિ રોટેટર છે એટલે એ કંપન કરતું નથી ઊર્જાના સમ વિભાજનના નિયમનો ઉપયોગ કરતા આવા એક મોલ વાયુની કુલ આંતરિક ઉર્જા એ પહેલો સ્ટેપ લઈએ યુ બરાબર ફાઈવ બાય ટુ કે બી ટી આના વડે આપણે ગુણી નાખીએ ફાઈવ બાય ટુ કુલ એક અણુની ઉર્જા છે અને એને વડે ગુણ્યા કુલ અણુની સંખ્યા તો ફાઈવ બાય ટુ આર ટી થાય હવે સીવીની વ્યાખ્યા છે સીવી બરાબર ડીયુ બાય ડીટી એટલે યુનું ટીની સાપેક્ષ સ્વીકરણ લેતા એનું વન થઈ જાય એટલે આનું સૂત્ર આવશે સીવી બરાબર ફાઈવ બાય ટુ આર બીજું સ્ટેપ છે સીપી માઇનસ સીવી બરાબર આર પરથી સીપી બરાબર શું થશે આર પ્લસ સીવી અને સીવીની વેલ્યુ મૂકીએ ફાઈવ બાય ટુ આર તો બરાબર સેવન બાય ટુ આર થશે અને આના પરથી ત્રીજું ગામાં બે વિશિષ્ટ ઉષ્માનો અને ગામા એટલે સીપી બાય સીવી છે સીપી બાય સીવી સીપીની વેલ્યુ આપણે જાણીએ છીએ સેવન બાય ટુ આ અને સીવીની ફાઇવ બાય ટુ આ એટલે સેવન બાય ફાઇવ ફાઈવ દ્વિપ્રમાણિક વાયુ માટે આપણે મોઢે યાદ રાખીએ તમારે બે વેલ્યુ યાદ ડાયરેક્ટ યાદ રહી જ આવી છે સીવી બરાબર ફાઈવ બાય ટુ આર સીપી બરાબર સેવન બાય ટુ આર અને ગુણોત્તક ગામા એટલે આપણે ગામા એટલે સીપી બાય સીવી સેવન બાય ફાઇવ યાદ રહે એટલે એક પ્રમાણિક માટે ત્રણ પાંચ અહીં પાંચ સાત પછી બે વડે ભાગો એ ટેકનિકથી આપણે યાદ રાખવાનું છે એટલે ગુણોત્તર આપણને ખ્યાલ આવી જવો જોઈએ બીજો છે ત્રિપરિમાણિક જો દ્વિપ્રિમાણિક અણુ દ્રઢ ના હોય પરંતુ તે વધારામાં કંપન પણ ધરાવતો હોય એટલે જો સામાન્ય વસ્તુ હોય તો ત્રીજા પ્રકારની પણ ગતિ હોય એ કંપન ધરાવે રેખીય ગતિ કરે ચાક ગતિ કંપન ત્રણ પ્રકારની ગતિ હોય એટલે કુલ ઉર્જા યુ બરાબર રેખીય ગતિ અને ચાક ગતિ માટે ફાઇવ બાય ટુ કે આવે અને કંપન ગતિ માટે કે બી ટી એ સેવન બાય ટુ આરટી થાય આપણી વાખ્યા છે સીવી બરાબર ડી યુ બાય ડી ટી એટલે આનું ટીને સાપેક્ષ સ્વીકલણ લઈએ તો સેવન બાય ટુ આર થાય અને એ જ પ્રમાણે ત્રીજો પોઈન્ટ લેવો છે મારે સીપી માઇનસ સીવી બરાબર આર આવે

સીપી 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 બરાબર નાઇન બાય ટુ આર એટલે ગામાનો આવશે નાઇન બાય સેવન એટલે આ રીતે તમારે એક દ્વી દ્વિ અને બહુ પરમાણુ દ્વિ અને દ્વિમાં જો રીજી રોટેટર ના હોય તો સીપી સીવી અને ગામાના સૂત્રો યાદ રાખવાના એકી સંખ્યામાં છે આપણે યાદ રહી શકીએ એવા છે વિદ્યાર્થીઓ એટલે આ રીતે સીપી સીવી અને એના જે ગુણોત્તર છે એ ગુણોત્તર તમારે યાદ રાખવાનો એ પ્રમાણે શેલી ટેકનિક છે આ એક વોર્ડ નંબર છે બહુ પ્રમાણિક વાયુ માટે સામાન્ય રીતે હવે આપણે બહુ બહુપ્રમાણિક વાયુ માટે લઈએ છીએ સામાન્ય રીતે બહુ પ્રમાણિક અણુને ત્રણ રેખીય ત્રણ ચક્રીય મુક્તતાના અંશો અને અમુક સંખ્યા એફના કંપનના પ્રકાર હોય છે બહુ પ્રમાણિક વાયુ હોય બે કરતાં વધારે પરમાણુના બનેલો અણુ હોય તો ત્રણ રેખીય હોય ત્રણ ચક્રીય મુક્તતાના અંશો અને અમુક સંખ્યાના કંપનના પ્રકારો હોય તો ઉર્જાના સમવિભાજનના નિયમ પરથી એક મોલ માટે

અને થ્રી પ્લસ એફ કે બી એને એને આર કહેવાય આર ઇન્ટુ ટી આવે તો બહુ પ્રમાણિક માટે હવે સીવી શોધીશું પછી સીપી અને ગામાં શોધીશું તો આ સૂત્રના આધારે આપણે જોઈએ કે સીવી બરાબર ડીયુ બાય ડીટી છે તો ડીયુ આપણું થ્રી પ્લસ એફ આર ટી છે તો ટીનું વિકલન વન થઈ જશે એટલે આપણું સૂત્ર આવશે થ્રી પ્લસ એફ ઇન્ટુ આર હવે લઈએ સીપી માઇનસ સીવી બરાબર આર છે એટલે સીપી બરાબર આર પ્લસ બેકેટમાં થ્રી પ્લસ એફ ઇન્ટુ આર એટલે અહીંયા આ રીતે આવશે બેકેટમાં ફોર પ્લસ બે આર આર આ સૂત્રો આવે સીપી બરાબર ગામા બરાબર સીપી બાય સીવી સીપી છે ફોર પ્લસ એફ આર આર કેન્સલ થશે અને થ્રી પ્લસ એફ એટલે આ રીતે આપણે જે બહુ બહુ પ્રમાણિક વાયુઓ છે એના માટે પણ ત્રણ સૂત્રો મેળવ્યા સીવી બેકેટમાં થ્રી પ્લસ એફ ઇન્ટુ આર સી બરાબર થ્રી ફોર પ્લસ એફ ઇન્ટુ આર અને ગુણોત્તર ગામા આપણે યાદ રાખવાનો છે સીપી બાય સીવી એ ફોર પ્લસ એફ

ઘન પદાર્થોની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વિશે વાત કરીશું ઘન પદાર્થ માટે સોલિડ જેને કહેવાય જે ઘન પદાર્થ એક ઉપદ્રવ્યનું એક સ્વરૂપ છે અત્યાર સુધી આપણે વાયુ માટે વાત કરેલી ઘન પદાર્થ માટે આપણે વાત કરીએ રાઈટ તો એન પરમાણુઓ ધરાવતો એક ઘન પદાર્થ વિચારીએ ધારો કે આપણે ઘન પદાર્થમાં કુલ પરમાણુ સંખ્યા એન છે કે જેઓ તેમના મધ્યમાન સ્થાનની આસપાસ કંપન કરતા હોય દોલન કરતા હોય એક પરિમાણમાં આંદોલનની સરેરાશ ઉર્જા એક પરિમાણમાં ઉર્જા લઈએ તો બે ગુણ્યા વન હાફ કે બીટી એમાં બે વડે ગુણું પડે આપણે કંપનમાં બરાબર કે બીટી ટી થાય પરિમાણમાં સરેરાશ ઉર્જા લઈએ તો પરિમાણમાં ત્રણ વડે ગુણી નાખ્યા એક પરિમાણમાં આપણે વિચાર્યું કે બી ટી તો ત્રિ પરિમાણમાં થ્રી વડે ગુણીએ તો થ્રી કે બી ટી થાય એક મોલ જેટલા ગંધ પદાર્થ માટે આપણે કુલ ઉર્જા યુ કહેવાય અને એને વડે ગુણીએ થ્રી કે બી ટી બરાબર થ્રી આર ટી કેમ કે કે બી એન એ બરાબર આર વાયુનું અચરાંગ થાય આ બોલ્જમાનુ અચરાંક છે એને લઈ અવોગો અંગ છે એટલે ગુણ્યા આર થશે હવે અછર દબાણે લઈએ આપણે વાય ગંધ પદાર્થ માટે દબાણ આપણે અછર ગણીશું અછર દબાણે આપણે જોઈશું કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા પી દેલ્ટા બી બરાબર એટલે કદમાં ઘન પદાર્થમાં કદમાં કોઈ ફેરફાર થતો નથી દબાણ અચર છે ડેલ્ટા બી ઝીરો છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ આવે છે સી બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ટી છે તો થ્રી આર ટી થ્રી આર ટીનું જે વિકલન લઈએ ટીને સાપેક્ષ ટીનું વન થઈ જાય છે એટલે આપણો જવાબ આવે થ્રી આર એટલે ઘન પદાર્થોની ઉષ્મા ક્ષમતા સી બરાબર થ્રી આર ઘન પદાર્થો માટે આવી છે હવે પાણીની વિશ્વ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર મેળવીએ પાણીને ગન પદાર્થની જેમ ગણી શકાય ઘન પદાર્થની જેમ ગણી શકીએ આપણે પાણીને તો દરેક પરમાણુ માટે સૈરા ઉર્જા ગંધ પદાર્થની માપક થ્રી કેબીટી થાય પાણીના અણુને ત્ર ત્રણ પરમાણુ હોય એચ ટુ હોય એચના બે ઓનો એક ત્રણ પરમાણુ થયા એટલે કે બે હાઇડ્રોજનના અને એક ઓક્સિજનના તો એના માટે આપણે અહીંયા ત્રણ વડે ગુણીએ કુલ ઉર્જા માટે યુ બરાબર ત્રણ પરમાણુ થ્રી કેબીટી અને એક મોલમાં એવોગેડો અંક એને જેટલા કોલ પરમાણુ હોય એટલે આનો ગુણાકાર થશે થ્રી આર ટી કે બી જગ્યાએ આપણે ડાયરેક્ટ મૂક્યું આર નાઇન આર ટી હવે ટીની સાપેક્ષ આનું વિકલન લઈએ તો સી બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ટીની સાપેક્ષ વિકલન લેતા જવાબ નાઇન આર આવશે એટલે આપણે યાદ રાખીએ કે પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા સી બરાબર નાઇન આર જેવું આપણે વાયુ માટે એક દ્વી અને કંપન માટે પછી પ્રવાહી માટે જોયું રાઈટ અને આ જે આ જે છે આપણે પાણી પાણી માટે જોયું આપણે કે સી બરાબર નાઇન આર છે હવે એક મોલ પાણી લઈએ એક મોલ પાણીમાં અઢાર ગ્રામ એક અઢાર ગ્રામ હોય એક પાણીનો જે દર છે અઢાર ગ્રામ હોય તો સી બરાબર નાઇન આર તો નાઇન ઇન્ટુ આરની વેલ્યુ લઈએ એઇટ થ્રી વન ફોર છે જુડ પર મોલ કેલ્વિન તો સેવન્ટી ફોર પોઈન્ટ એટ ટુ સિક્સ સેવન્ટી ફાઇવ પર મોલ કેલ્વિન એન્ડ વિશિષ્ટ ઉષ્મા થાય સીની નાઇન એક મોલ માટે આપે લીધું છે આ કે સીના વ્યાખ્યામાં મ્યુ એક મોલ આવે એટલે એક મોલ પાણી હોય એમાં એક અઢાર ગ્રામ જેટલું પાણી હોય એટલે એના માટે સીની વેલ્યુ છે સેવન્ટી ફાઈવ જોડ પર મોલ કેલ્વિ બીજું એક અગત્યનું આપણે સૂત્ર લેવાનું છે સૈરાસ મુક્તપદ સૈરાસ મુક્તપદ એનું સૂત્ર છે એલ બરાબર વન પર રૂટ ટુ એન પાય ડી સ્ક્વેર આપણે અહીંયા એક અણુ સ્વીકાર્યો છે રાઈટ અણુનો જે વ્યાસ છે અણુનો વ્યાસ ડી છે એ એ એ અણુ એ અણુ એ આમ ગતિ કરે છે રાઈટ તો બીજો એક આપણે નરાકાર વિચારેલો છે એ નરાકારનો વ્યાસ ડી છે અણુ વી સૈરાશ વેગ વી બારથી ગતિ કરે સૈરાશ વેગથી ગતિ કરે વી તો ડેલ્ટા ટી સમયમાં અહીંયા કેટલું અંતર કાપે વી બાર ડેલ્ટા ટી છે હવે આપણો અણુ આ નરાકારમાં ગતિ કરે છે તો એ બીજા કેટલા અણુ સાથે અથડાય કે જે આ અણુનું કેન્દ્ર અને આ અણુના કેન્દ્ર વચ્ચે અંતર ડી હોય ત્યાં સુધી એ અથડાય એટલે આપણે આકૃતિનો ખાલી ફક્ત હમણાં અભ્યાસ કરીશું મુક્ત મુક્તપથ કે જ્યારે આપણા વાયુના અણુઓ ગતિ કરે છે વાયુના અણુઓ જ્યારે વાયુમાં ગતિ કરે ત્યારે અનેક અથડામણો થતી હોય અણુ અણુ એક અણુ સાથે અથડાય બીજા અણુ સાથે અથડાય અણુનો અણુનો જે દિશા બદલાય એટલે જે આપણે મુક્ત પથ શોધવાનું આપણે સૂત્ર મેળવવાનું છે એ સૂત્રનું પહેલાં સ્વરૂપ આપણે યાદ રાખીએ અને સૂત્ર યાદ રાખીએ એલ બરાબર વન પણ રૂટ ટુ એન પાય ડી સ્ક્વેર ડી એટલે એ અણુનો વ્યાસ છે એન એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા છે આ સૂત્ર આપણે યાદ રાખીશું અને પછી આપણે બીજા નેક્સ્ટ સેક્શનમાં આપણે આ સૂત્ર આગળ વધારીશું બરાબર ઓકે થેન્ક યુ સર વિદ્યાર્થી મિત્રો